મહત્વના સમાચાર સામે રાષ્ટ્રીય તો ઝાયડસમાં સાહેબ કોવિડને ત્રીજા તબક્કાની પરવાનગી મળી ચૂકી છે તો ત્રીજા તબક્કાનું પરીક્ષણ ડિસેમ્બરથી શરૂ થવાનું હતું તો સાહેબ કોવિડનું ત્રીજા તબક્કાના ટ્રાયલને મંજૂરી મળી ચૂકી છે કોરોના વેક્સિન સાહેબ કોવિડના ત્રીજા તબક્કાના ટ્રાયલ શરૂ થવાની પરવાનગી મળી ચૂકી છે તો ઝાયડસ દ્વારા તૈયાર કરવામાં આવેલી સ્વદેશી સાહેબ કોવિડ ડાબડી દવાને ત્રીજા તબક્કાના પરીક્ષણની મંજૂરી મળી ચૂકી છે તો સાયકોવટી ને મંજૂરી મળી ચૂકી છે તો ત્રીજા તબક્કાનું તેનું પરીક્ષણ ડિસેમ્બરમાં શરૂ થવાનું હતું જેને લઈને તેને મંજૂરી મળી ચૂકી છે તો કોરોના વેક્સિનની તેને ત્રીજા તબક્કાની ટ્રાયલની મંજૂરી મળી ચૂકી છે સાયકોવટી ને ત્રીજા તબક્કાના ટ્રાયલની મંજૂરી મળી ચૂકી છે સાયકોવટી નામની રસીની ત્રીજા તબક્કાનું પરીક્ષણ માટેની મંજૂરી મળી ચૂકી છે પ્રથમ બંને તબક્કાનું પરીક્ષણ સફળતાપૂર્ણ સમાપ્ત થયું છે તો હવે ત્રીજા તબક્કાનું ટ્રાયલ શરૂ કરવાની મંજૂરી મળી ચૂકી છે તો સાયકોવટીને ત્રીજા તબક્કાની મંજૂરી મળી ચૂકી છે પ્રથમ બંને તબક્કાની સફળતાપૂર્ણ તેની સમીક્ષા કરવામાં આવી હતી અને સફળતાપૂર્ણ તેનું ટ્રાયલ પૂર્ણ થયું છે જ્યારે હવે ત્રીજા તબક્કાના ટ્રાયલ ડે પરવાનગી મળી ચૂકી છે મહત્વનું છે કે સ્વદેશી કોરોના વેક્સિન સાયકોવટી ને ત્રીજા તબક્કાના ટ્રાયલની મંજૂરી મળી ચૂકી છે ત્રીજા તબક્કાના ટ્રાયલની મંજૂરી મળી ચૂકી છે થોડા જ દિવસ અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ ખાતે આવેલી ઝાયડસ બાયોટેક પ્લાન્ટની તેઓએ મુલાકાત લીધી હતી અને તેમાં સાયકોવડી વિશેની તમામ રસી વિશેનું પરીક્ષણ તેમણે કર્યું હતું તેમજ હોસ્પિટલના ડોક્ટરના સ્ટાફ અને વૈજ્ઞાનિકો સાથે તેમણે વાતચીત પણ કરી હતી જ્યારે તેમણે કોરોના વેક્સિન વિશે વાતચીત કરી હતી તે અંતર્ગત સાયકોવડીના ત્રીજા તબક્કાનું પરીક્ષણ શરૂ કરવાનું હતું જ્યારે સાયકોવટીના પ્રથમ બંને તબક્કાના પરીક્ષણ સફળતાપૂર્ણ પૂર્ણ થઈ ચૂક્યા છે જ્યારે તેના ત્રીજા તબક્કાનું પરીક્ષણ ડિસેમ્બરમાં શરૂ થવાનું હતું જ્યારે હાલ જ ત્રીજા તબક્કાના તેને પરવાનગી મળી ચૂકી છે તો ત્રીજા તબક્કાના ટ્રાયલની પરવાનગી મળી ચૂકી છે મહત્વનું છે કે સ્વદેશી દવા સાયકોવટીને ત્રીજા તબક્કાના ટ્રાયલની પરવાનગી મળી ચૂકી છે